આવશે પાણી લાવશે તાણી ખુશીઓની સરવાણી પૂરતું પાણી પામશું બધા એટલું લેજો જાણી આવશે પાણી લાવશે તાણી ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા તાલુકાઓ અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડુંગરાળ અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી જનો માટે આજે આવી છે ખુશીઓની ઘડી. પ્રકૃતિના ખોળે વસતા, નૃત્યના શોખીન અને પોતાની આગવી ભાષા, પોશાક અને સંસ્કૃતિને જાળવીને જીવતા આ આદિવાસી જનો પોતાના વિસ્તારની પ્રાકૃતિક તથા ભૌગોલિક પ્રતિકૂળતાને કારણે પ્રગતિના મુખ્ય પ્રવાહથી અળગાન ન રહે, આ વિસ્તારોના વિકાસને વેગ મળે અને તેઓને પણ ઉન્નતિની મુખ્ય ધારામાં સામેલ કરી વિકાસના સુફળ આપી શકાય તે માટે ગુજરાત સરકાર અવિરતપણે કાર્યરત છે. ભૌગોલિક વિષમતાઓ હોવા છતાંય રાજ્ય સરકાર આ વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ અને જીવન જરૂરિયાતની સવલતો જેવી કે રસ્તાઓ, વીજળી, પીવાનું પાણી, સિંચાઈની સુવિધાઓ વગેરેના નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે. આદિજાતિ વિસ્તારોમાં ગામે ગામ અને દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. ચોમાસામાં પૂરતો વરસાદ પડતો હોવા છતાં ઉનાળામાં ગરમ અને સૂકી આબોહવાના તથા ડુંગળાર વિસ્તાર હોવાના કારણે પાણીના તળ નીચે જતા હોવાથી નર્મદા અને તાપી જિલ્લાઓમાં પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા પીવાના પાણીના કાયમી ઉપાય તરીકે ઉપલબ્ધ સ્ત્રોતોના સુચારુ વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ઉકાઈ જળાશય આધારિત રૂપિયા 309 કરોડની સાગબારા ડેડિયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાનું આજરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. રાજ્યની સૌથી મોટી એવી નર્મદા અને તાપી નદીની વચ્ચે આવેલ નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા તેમજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો જમણા કાંઠાનો વિસ્તાર ઉકાઈ ડેમ તથા સરદાર સરોવર જળાશયના જળસ્ત્રાવ વિસ્તારમાં આવેલ છે. આ વિસ્તાર ખડકાળ હોવાથી વરસાદનું મોટા ભાગનું પાણી ઢોળાવો મારફતે ઉકાઈ ડેમ તેમજ કરજણ ડેમમાં વહી જાય છે. ઉનાળામાં પાણીના તળ નીચા જવાથી હેન્ડપંપ અને બોરની નિષ્ફળતાઓ, ભૂગર્ભજળની ગુણવત્તા તેમજ ઉનાળા દરમિયાન પાણીના સ્ત્રોત સુકાઈ જવા એ આ વિસ્તારમાં પાણીની તંગીના મુખ્ય કારણો છે. અહીંની પ્રજાને જીવનની મૂળભૂત જરૂરિયાત સમો પેયજળ પુરવઠો સમગ્ર વર્ષ દરમિયાન પૂરતા પ્રમાણમાં પૂરો પાડી શકાય અને લોકોને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ આવી શકે તે માટે ઉકાઈ જળાશયના ઉપરવાસમાં બોરડા ગામ નજીક ઇન્ટેક વેલ બનાવી સરફેસ સ્ત્રોત આધારિત પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. રૂપિયા 309 કરોડના ખર્ચે આકાર લેનારી આ યોજના થકી
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 85 ગામો અને ડેડિયાપાડા તાલુકાના 170 ગામો તેમજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 14 ગામો મળી કુલ 216 ગામોની ભવિષ્યની આશરે 5.10 લાખ વસ્તીને દૈનિક 5.40 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવનાર છે। આ યોજનામાં મુખ્યત્વે સામેલ છે ઉકાઈ જળાશય ખાતે ઇન્ટેકવેલ, બોરડા અને દાભવણ ખાતે ફિલ્ટર પ્લાન્ટ, 721 કિલોમીટરની મુખ્ય અને વિતરણ પાઇપલાઇનનું નેટવર્ક, 264 સ્થળોએ જુદી જુદી ક્ષમતાના પંપ હાઉસ અને ભૂગર્ભ સંપ, 20 જુદી જુદી ક્ષમતાની ઊંચી ટાંકીઓ તેમજ અલગ અલગ ક્ષમતાની પંપિંગ મશીનરીઓ। સાગબારા ડેડિયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના, ઘરે ઘરે જળ, ખુશીઓ ખળખળ।